અમદાવાદમાં સગીર પુત્રીઓ પર બળાત્કાર કરનાર આરોપી ઇમામુલ ઉર્ફે પપ્પુને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. તારીખ 11-8-2016 રોજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી કે બે બહેનો ઉપર બળાત્કાર કરવા બાબતે આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવા માટે ચક્રગતિમાન કરતા મળેલી બાતમીના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ બાબતે વધુ માહિતી આપતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું. અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં 11-8-2016 રોજ એક બળાત્કારનો ગુનો દાખલ થયેલો હતો, જેની અંદર જે ભોગ બનનાર છે એની માતા તરફથી ફરિયાદ આપવામાં આવેલી હતી કે તેની બે સગીર વયની પુત્રીઓ ઉપર બળાત્કાર થયેલો હતો. જે બાબતે ગુનો દાખલ થયો હતો અને તેમાં બળાત્કારનું નામ કરનાર વ્યક્તિનું નામ પણ મળી આવેલું હતું અને તે બંગાળનો વતની છે, જેનું નામ ઇમામુલ ઉર્ફે પપ્પુ છે, જે એના પર આ ગુનો દાખલ થયાનું એને જાણ થતાં તે પોતે નાસી ગયો હતો અને પોતાના વરત વતનમાં ભાગી જવાની તૈયારી કરતો હતો. તે દરમિયાન ક્રાઇમબ્રાન્ચને મળેલી બાતમીના આધારે આજરોજ તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને આ ગુના અંતર્ગત એરેસ્ટ પણ કરવામાં આવ્યો છે. આરોપી કોણ છે, તેનું બેકગ્રાઉન્ડ શું, કામ કરતો? આરોપી પોતે સહારા લેડીઝ ગાર્મેન્ટ નામની પોતાની દુકાન ધરાવે છે ખમાસા ચારસા, અને આ જે ફરિયાદી બેન છે એ એમના ત્યાં કામ કરતા હતા અને આ બંને તેમની પુત્રીઓ છે. તેમની પર આ રીતનું કૃત્ય થયેલું હતું અને આ આરોપીએ આ કૃત્ય કરવા ઉપરાંત તેમના રીતના ફોટોગ્રાફ્સ, બીવસ ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ ઉતરેલા હોવાનું આ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું. સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, અમદાવાદ.